तो विद्यार्थी मित्रों आगर धोरण 6 ની અંદર આપણે વોર્ડનો પોઈન્ટ સમજ્યા એની અંદર વ્યક્તિની ક્રિયા વ્યક્તિનો વ્યવસાય વ્યક્તિ વિશે બરાબર એટલું આપણે જાણી ગયા હવે આપણે આ વોર્ડની અંદર સમય તારીખ અને વાર વિશે અભ્યાસ કરવાનો છે સમયની અંદર આપણે ભૂતકાળ થશે નહીં બાકી વાર અને તારીખ માટે આવતીકાલ અને ગઈકાલ બંનેની તારીખ અને આજની તારીખ એમ ત્રણ કાળ વિશે આપણે પ્રશ્ન પૂછી શકીએ છીએ ચલો આજની તારીખ પૂછવું હોય તો આપણે ઇઝનો ઉપયોગ કરીશું ગઈકાલ એટલે કે ભૂતકાળ માટે વાપરીશું તો એમાં વોઝનો ઉપયોગ કરીશું અને આવતીકાલ એટલે કે ભવિષ્યકાળ તો એમાં આપણે વિલ સહાયકારક ક્રિયાપદનો ઉપયોગ થશે તો આ રીતે અલગ અલગ રીતે આપણને તારીખ વાર અને સમય પણ જાણવા મળે છે તો ફર્સ્ટ આપણે પહેલા સમયવાળો વાક્ય જાણીશું તો વોટનો ઉપયોગ આ સિવાય એટલે કે આગળ આપણે સમજી ગયા એ સિવાય વોટનો ઉપયોગ સમય તારીખ અને વાર માટે ઉપયોગ થાય છે કે આટલી આટલી વસ્તુ પણ આપણે વોટ વડે સમજી શકીએ છીએ જાણી શકીએ છીએ ફર્સ્ટ છે ટાઈમ આપેલું છે તો વોટ ટાઈમ ઇઝ નાઉ હવે નાઉ આવે એટલે કે અત્યારનો સમય હાલનો બીજું ઇઝ આવે એમાં વર્તમાન કાળ બતાવે છે કે ઇઝ અને નાઉ આવે એટલે સમજી લેવાનું કે હાલનો ટાઈમ બતાડે છે તો આપણે લખવું હોય કે અત્યારે મારે 10 વાગ્યા છે તો ઇટ ઇઝ 10 o'clock નાઉ અત્યારે 10 વાગ્યા છે ચલો મારે એમ કહેવું છે કે અત્યારે 10 ને ઉપર 5 મિનિટ ગઈ છે તો હું શું કહીશ કે ઇટ ઇઝ 10 મિનિટ્સ ટુ 10 10 ની ઉપર 10 મિનિટ ગઈ છે 5 મિનિટ્સ ટુ 10 10 ની ઉપર 5 મિનિટ ગઈ છે આ રીતે અલગ અલગ ચલો 10:15 થયા હોય 10 ને 15 મિનિટ થઈ હોય તો હું શું બોલીશ ઇટ ઇઝ 10:15 10:15 ચલો 10:30 થયા છે તો ઇટ ઇઝ 10:30 આ રીતે આપણે અલગ અલગ સમજીશું નેક્સ્ટ તમારે આગળ ઘડિયાળનો પોઈન્ટ છે હું સરસ રીતે તમને ઘડિયાળ સમજાવીશ તો તમે ઇંગ્લિશમાં પણ ઘડિયાળ ઇઝીલી સમજી શકશો હવે નેક્સ્ટ છે ડે આવે એટલે કે દિવસ જાણવાનો વોટ ડે ઇઝ ટુડે આજે કયો વાર છે તો ટુડે ઇઝ ફ્રાઈડે આજે શુક્રવાર છે ચલો ગઈકાલનો જાણવો હોય તો ગઈકાલ માટે આપણે ભૂતકાળ વાપરીશું મેં આગળ નેક્સ્ટ લખ્યું છે એ પણ તમને સમજાવીશ હવે એના પછી છે ડેટ છે વોટ ડેટ ઇઝ ટુડે આજે કઈ તારીખ છે તો ટુડે ઇઝ 13 જુલાઈ આજે 30મી જુલાઈ છે વોટ ડે વોઝ યસ્ટરડે જુઓ હવે યસ્ટરડે આપણે મેં ભૂતકાળ વાપર્યું ગઈકાલે કયો દિવસ હતો આમાં જુઓ વોઝ આવ્યું એક વસ્તુ તમને આમાં ના ખ્યાલ આવે ને વિદ્યાર્થી મિત્રો તો તમારે પહેલાં તો સમજી લેવાનું કે ચલો વર્તમાન કાળ હતો તો ટીચરે આપણને ઈ જ સમજાવ્યું તો અહીંયા ઈ જ આપ્યું હવે આ ગઈકાલની તારીખ મારી છે બીજું યસ્ટરડે એટલે ગઈકાલ થાય ને તો યસ્ટર ગઈકાલ આવે એટલે આપણને બધાને ખબર પડી જાય કે ગઈકાલ આવ્યો એટલે કયો કાળ આવે ભૂતકાળ આવે બીજું આમાં વોઝ પણ આપેલું છે એના આધારે પણ આપણે કહી શકીએ તો યસ્ટરડે વોઝ થર્સડે ગઈકાલે ગુરુવાર હતો અને ગઈકાલની તારીખ જાણવી છે તો વોટ ડેટ વોઝ યસ્ટરડે સેમ એજ રીતે ઉપરની જેમ અહીંયા વોઝ આપેલું છે અને પાછું યસ્ટરડે આપેલું છે એટલે શું થઈ ગયું આ ભૂતકાળ આવ્યું છે તો યસ્ટરડે વોઝ 29 જુલાઈ ગઈકાલે 29 જુલાઈ હતી તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે વોટનો સરળ રીતે સમજી શકીએ છીએ નેક્સ્ટ વિડીયોની અંદર આપણે બીજ વિશે અભ્યાસ કરીશું થેન્ક યુ